જામનગરના સુમેલ ક્લબ રોડ પર એસટી ડેપો સામે આવેલ ડૉક્ટર વીએમ શાહની હોસ્પિટલમાં સ્ટલિંગ એક્યુરિસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી લેબોરેટરી આવેલી છે આ લેબોરેટરીના એકાઉન્ટન્ટ કમ એડમિન જલપાબેન મનસુખભાઈ રાઠોડ પર લાખો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે જલ્પાબેને ગત ચૌદ જૂનથી સાત જુલાઈ દરમિયાન ચૌદ દિવસનું લેબોરેટરીનું રૂપિયા છ લાખ અગિયાર હજાર ચારસો અગિયારનું કલેક્શન નિયમ મુજબ કંપનીમાં જમા કરાવ્યું ન હતું આ ઉપરાંત આ લેબોરેટરી સાથે સંલગ્ન અન્ય ત્રણ લેબોરેટરીને ચૂકવવાના કુલ રૂપિયા ઓગણીસ લાખ છત્રીસ હજાર સાતસો ચોત્રીસ પણ જલ્પાબેને ચૂકવ્યા ન હતા લેબોરેટરી કંપનીના રાજકોટના કર્મચારી કલ્પેશભાઈ પટેલે જલ્પાબેનને કંપની સાથે કુલ રૂપિયા છવ્વીસ લાખ આઠ હજાર એકસો પિસ્તાલીસની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે આજે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી પેટા ચૂંટણીમાં સરેરાશ સત્તાવન ટકાથી વધુ મતદાન નોંધાયું છે વિગતવાર બેઠકોની વાત કરીએ તો ધારી બેઠક પર બેતાલીસ પોઈન્ટ અઢાર ટકા ગઢડા બેઠક પર સુડતાલીસ પોઈન્ટ છ્યાસી ટકા કપરાડા બેઠક પર સડસઠ પોઈન્ટ ચોત્રીસ ટકા કરજણ બેઠક પર પાંસઠ પોઈન્ટ ચોરાણું ટકા લીંબડી બેઠક પર એકાવન પોઈન્ટ ઇઠ્યાસી ટકા મોરબી બેઠક પર એકાવન પોઈન્ટ ઇઠોતેર ટકા અબડાસા બેઠક પર સત્તાવન પોઈન્ટ ઇઠોતેર ટકા તથા સૌથી વધુ ડાંગ બેઠક પર ચીમોતેર પોઈન્ટ એકતાલીસ ટકા મતદાન નોંધાયું છે જામનગરના લાલપુર બાયપાસ પાસે મંગલધામ સોસાયટી નજીક રંગમતી નદીના પટમાંથી મોરમનું ગેરકાયદે ખનન થઈ રહ્યું હતું એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી ઘટના સ્થળેથી પંકજ ચાંદ્રા સરફરાજ આમરોણિયા લખમણ ખરા વિજય વિરમગામા જયંતિ કારજીયા તથા હિતેશ તરાવિયાની અટકાયત કરી છે ઉપરાંત દસ લાખના જેસીબી દસ લાખના બે ડમ્પર છ લાખના બે ટ્રેક્ટર સહિત બાર ટન કઠણ મોરમ સહિત કુલ રૂપિયા છવ્વીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જામનગરમાં કોરોનાનું જોર સતત ઘટી રહ્યું છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી શહેરમાં આજે કોરોના નવા સત્તર કેસ સહિત જિલ્લામાં કુલ નવા ત્રીસ કેસ નોંધાયા છે